हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मित्रों, आजे लेवायेल गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे प्रथम परीक्षा हती एमा हतु वाणिज्य व्यवस्था अने कुल मार्क हता 100 अने समय हतो बैठी 5। बराबर मित्रों, आपणे जोवाना छे संपूर्ण पेपरनुं सॉल्यूशन। बराबर, एमा आपणे ए अने बी पहेला जोईशुं, पछी तमने बाकीनुं पण जोवा मळशे। चलो हुं तमने डायरेक्ट सॉल्यूशन तरफ लई जाऊं छूं। तेमां तमे पहेला पेपर जोई लो कि पेपर तो आज छे ने। बराबर, ध्यान थी जोई लेवो। बराबर, चलो हवे आपणे सॉल्यूशन करीशुं। चलो पहेलो छे, अन्य व्यक्तिओ पासे काम लेवानी कळाने शुं कहेवाय मित्रो? संचालन कहेवाय। शुं कहेवाय? संचालन। त्यार पछी हवे तळ सपाटीने बीजा कया नामे ओळखવામાં આવે છે? તો મિત્રો, કાર્યકારી સપાટી કહેવાય। શું કહેવાય? કાર્યકારી સપાટી। સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અનુભવોનો નિચોડ છે, સંચાલકો નક્કી કરે છે, પ્રયોગોથી નક્કી થાય છે કે મેનેજર નક્કી કરે। તો મિત્રો, અનુભવોનો નિચોડ છે। ઓકે, આગળ જોઈએ। 4, વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ છે? તો મિત્રો, એમાં આવશે ફેડરિક ટેલર આવશે। શું આવશે? ફેડરિક ટેલર। આયોજનને કોની સાથે સંબંધ છે? ભૂતકાળ, વર્તમાન, ઉત્પાદન કે ભવિષ્ય? તો મિત્રો, આયોજનને ભવિષ્ય સાથે સીધો સંબંધ છે। ઓકે, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? ક્યા ઇંગ્લિશ બોલને સે લગતા હૈ આપકો ડર? તો ડરના બંધ કીજીએ ઓર ડાઉટ નેટ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજ હી જુડ જાઈએ, જહાં ઇંગ્લિશ કે ટોપ એક્સપર્ટ આપકો હિન્દી ભાષા કી મદદ સે ઇંગ્લિશ બોલના સિખાયેંગે, વો ભી એકદમ બેઝિક સે। અગર આપ ઇંગ્લિશ બોલને સે હિચકિચાતે હૈ, અપને ઇન્ટરવ્યૂ કે લિયે ઇંગ્લિશ સીખના ચાહતે હૈ, અપને આપકો ઇંગ્લિશ મેં હીરો બનાના ચાહતે હૈ, તો યે કોર્સ આપકે લિયે હૈ। આજ હી ડાઉટનેટ એપ પર આકર એક કોર્સ ખરીદે ઓર આપને ખુલ કે ઇંગ્લિશ બોલને કે સપને કો પૂરા કીજીએ। તો મિત્રો, રૈખિક વ્યવસ્થા તંત્રને, ઓકે, આગળ, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે? મિત્રો, મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવે છે। બરાબર, ચલો આગળ જોઈએ। નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? તો મિત્રો, બઢતી। કયું આવશે? બઢતી। અવૈદિક માહિતી સંચાર મોટાભાગે કયા સ્વરૂપે થાય છે? મૌખિક, લેખિત? તો શું આવશે? મૌખિક થાય છે। કેવું આવે છે? મૌખિક। સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી કે આયોજન? તો મિત્રો, આવશે એમાં આયોજન। ઓકે, ચાલો આગળ જોઈએ। વિભાગ બી, સીઈઓ। મિત્રો, સીઈઓનું પૂરું નામ જણાવો, તો એનો જવાબ આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। ઓકે, સમય નિરીક્ષણ એટલે શું? સમય નિરીક્ષણમાં ઉત્પાદનનો સમય નક્કી કરવામાં આવે છે, જેથી કર્મચારીઓના હલનચલન દરમાં ઘટાડો કરી એકમની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે, એને સમય નિરીક્ષણ કહેવાય। બરાબર, ચલો આગળ। આયોજન પત્રના પ્રકારો જણાવો, તો મિત્રો, એમાં આવશે મૂડી, ખર્ચ, અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર। બરાબર, આ અંદાજપત્રના પ્રકાર છે। અવૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહે છે? કર્મચારીઓ એક જૂથમાં કાર્ય કરતા હોવાથી માનવ સંબંધને કારણે એકબીજાનું કાર્ય કરવાની તૈયારી દાખવે તેને અવૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે। ઓકે, ચલો આગળ જોઈએ। વિભાગ સી, બરાબર, તમે વિભાગ સી તમે જોઈ શકો છો, ધ્યાનથી જોઈ લેવું। સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? તો મિત્રો, સંચાલનથી સમાજને, આ તમે જોઈ શકો છો, ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે। ધંધાકીય એકમ અલગ અલગ વસ્તુ કે સેવાનું સર્જન કરી રોજગારીની તકો વધારે છે। ધંધાકીય એકમો ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુ વેચે છે। બરાબર, આ તમારો જવાબ આવશે। ત્યાર પછી આગળ, સંચાલનની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો જોઈ શકો છો, આ તમારા સંચાલક મંડળમાં આવશે। સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સીઈઓ। બરાબર, ચલો આગળ। કિંમત અંગેના નિર્ણયોના કઈ બાબતનો સમાવેશ થાય છે? તો મિત્રો, સિમ્પલ છે, ઉત્પાદિત વસ્તુઓની કિંમતની શાખ નીતિ, વટાવ નીતિ, વેચાણ નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ વગેરે બાબતનો સમાવેશ થાય છે।
રૂલ ઓફ થંબ કોને કહે છે? રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા તેને રૂલ ઓફ થંબ કહે છે. ઓકે, આગળ જોઈએ. ટેલરની ભિન્ન વેતન દરની નીતિ વિશે સમજાવો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે ટેલરની ભિન્ન વેતન દરની નીતિ એટલે આ રીતનો આવશે જવાબ તમારો, બરાબર. ચલો આગળ આવે છે, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો. તો આ આવશે એમાં, આ હુકમની એક વાક્યતા, બરાબર. ત્યાર પછી આગળ આવે છે, આયોજનના ઘટકો જણાવો. તો મિત્રો, ખાલી ઘટક જણાવવાના હતા. તો એમાં આવે છે, પહેલું આવે ધ્યેય, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમ, કાર્યક્રમ અને અંદાજપત્ર. ઓકે, ચાલો આગળ. વ્યવસ્થાતંત્ર એ એકમનું શરીર અને આયોજન એ તેનો પ્રાણ છે, સમજાવો. તો મિત્રો, એમાં તમે જોઈ શકો છો, આ પહેલો મુદ્દો છે. શું કહે છે? આયોજન દ્વારા એકમના દિવસો નક્કી કરવામાં આવે છે, એટલે જ સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી પરંતુ તેના અસરકારક અમલ પર પણ રહેલો છે, બરાબર. ત્યાર પછી આ આવે છે, બરાબર. આગળ જોઈએ 29મો પ્રશ્ન, વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એકબીજાને પૂરક છે, સમજાવો. તો મિત્રો, એમાં આવશે, વૈદિક વ્યવસ્થાતંત્ર આયોજન નક્કી કરેલ તારીખ અનુસાર થાય છે, બરાબર. તેમના માટે આ એકબીજાના પૂરક છે તેમ કહેવાય, બરાબર. આ બે મુદ્દા બતાવવાના છે. ચાલો આગળ જોઈએ, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને? જ્યારે ધંધાકીય એકમનું કદ મોટું હોય, વ્યવસ્થાતંત્રમાં ઝડપી નિર્ણય લઈ શકતા હોય, ઉચ્ચ સપાટીએ કાર્યભાર ઓછો હોય તેમજ વિશિષ્ટ જ્ઞાન માટે કૌશલ્યની જરૂર હોય, ત્યાં વિકેન્દ્રીકરણ શક્ય બને છે. મિત્રો, ચાલો આપણે આગળ જોઈએ વિભાગ ડી. ઓકે, ચાલો 38મો પ્રશ્ન, એમાં તમે જોઈ શકો છો, આવી રીતે તમારે મુદ્દા બતાવવાના રહેશે, ત્યાર પછી એનો જવાબ આ રીતે બતાવવાનો, દરેક ક્ષેત્રમાં જરૂરી, જવાબ આ રીતે બતાવવાનો, સમાજને રાષ્ટ્રપતિ સુખકારી, જવાબ તમારે કઈ રીતે બતાવવાનો, આ રીતે બતાવવાનો રહેશે, બરાબર. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે તમામ પેપરના સોલ્યુશન તમને આ રીતે જ મળી રહેશે. ચાલો આગળ આવે છે, ચોથું કાર્યવહીવટ, 5મું ઉત્પાદકતામાં વધારો, 6ઠું સાધનોનો મહત્તમ ઉપયોગ, 7મું નફામાં વધારો, 8મું એકમમાં પરિવર્તન અને ધંધાનો વિકાસ. ઓકે, ચાલો આગળ છે, સંચાલનના સિદ્ધાંતો અને મહત્ત્વ અંગે ચર્ચા કરો. તો મિત્રો, કાર્યક્ષમતામાં વધારો, સંચાલનના સિદ્ધાંતો, બરાબર, એ આમાં આવશે. આ રીતના તમારો જવાબ આવશે, એ તમે જોઈ શકો છો. બરાબર, આગળ જોઈએ, સંચાલનના સિદ્ધાંતોના મહત્ત્વ અને અંગે ચર્ચા, બરાબર. તેમાં પણ તમે મુદ્દા ખાસ ધ્યાન રાખજો, આ મુદ્દા લખવાનું ભૂલતા નહીં. તમે અંદર કમેટી લખશો તો ચાલશે, પણ મુદ્દા લખવાનું ભૂલતા નહીં. આ મેન જે બ્લેક કલરમાં દેખાય છે એ મુદ્દાને તમારે છોડવા નહીં, આને મોડે કરવાના જ રહેશે તમારે, તો તમારો માર્ક કોઈ કાપી શકશે નહીં. ઓકે, ચાલો આગળ, આયોજનની મર્યાદા લખવાની છે, ખર્ચાળ, બદલાતી ફેશન માટે નિષ્ફળ, બરાબર. આ બધી શું છે? આયોજનની મર્યાદા છે. મિત્રો, કાર્યકારી અને આકસ્મિક યોજના સમજાવો, બરાબર. ત્યાર પછી આ અવૈધિક, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રની રચના સહિત, બરાબર. આ તમે જોઈ શકો છો, ધ્યાનથી જોઈ લો મિત્રો, બરાબર. આ ધ્યાનથી જોયા કરો, જોઈ લેવો, કારણ કે ચાલો મિત્રો, હજુ પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ.